गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण नौ गणितना चैप्टर नंबर छ रेखाओ अने खूणाओ ना भाग बे मां आगळ वधीए। भाग एक नी अंदर आपणे जुदी जुदा खूणाओना प्रकार अने तेनी व्याख्याओ विषयनी चर्चा करी हती। हवे एज बाबतो पर आधारित दाखला आपणे स्वाध्याय 6.1 ना गणवाना छीए। स्वाध्याय 6.1 दाखला नंबर 1 जेमा आकृतिमां रेखा ए बी अने रेखा सी डी एक बीजाने ओ बिंदुमां छेदे छे अने खूणो ए ओ सी अने खूणो बी ओ ई नो सरवाळो 70 थाय छे अने खूणो बी ओ डी आ बी ओ डी 40 અંશનો આપેલો છે। તો ખૂણો બી ઓ ઈ શોધો, આ ખૂણાનું માપ કેટલું થાય તે શોધવાનું છે। અને વિપરીત સીઓઈ એટલે કે ખૂણો સીઓઈ નો વિપરીત ખૂણો કેટલો થાય તે આપણે શોધવાનો છે। તો સૌથી પહેલા આ રેખા એ બી અને રેખા સી ડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, માટે ખૂણો આ એ ઓ સી અને બી ઓ ડી એકબીજાના અભિકોણો બનશે। સ્વાધ્યાય પ્રમેય 6.1 ની અંદર આપણે શીખ્યા છે અભિકોણો એકરૂપ હોય છે। તો અહીં આપણને ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 70 આપેલું છે। હવે એ ઓ સી અને ખૂણો બી ઓ ડી આ બંને અભિકોણો છે અને અભિકોણો હોય એટલે કેવા હોય, એકરૂપ હોય, માટે આ ખૂણાનું માપ 40 છે। તો સ્વાભાવિક છે કે એઓસીનું માપ પણ 40 થશે, એટલે આ ખૂણાનું માપ આપણને 40 મળશે, માટે ખૂણો એઓસી બરાબર 40। હવે એઓસી વત્તા બીઓઈ બરાબર 70 છે, અહીં એઓસીની જગ્યાએ હું 40 મૂકું તો મને ખૂણો બીઓઈનું માપ મળે, આ 70 અંશ આપ્યું છે, માટે ખૂણો બીઓઈ બરાબર 70, આ 40 ના બાજુ લાવીએ, -40, માટે ખૂણો બીઓઈ બરાબર 30 અંશ, આ આપણો પહેલો જવાબ મળી ગયો, ખૂણો બીઓઈ શોધો બરાબર। હવે વિપરીત ખૂણો સીઓઈ શોધવાનો છે, એના માટે આ એ બી સરળ કોણ છે એટલે કે આખો 180 અંશનો ખૂણો છે બરાબર। એટલે અહીંયા ખૂણો એ ઓ બી એ સરળ કોણ છે અને માટે ખૂણો એ ઓ બીનું માપ 180 અંશ છે। સરળ કોણ કોને કહેવાય આપણે આગળ શીખ્યા છીએ। હવે અહીં આ આખો 180 છે અને એમાં એઓસી અને બીઓઈ એ આપણને 70 અંશ આપેલા છે, આખો 180 એમાંથી આ બે ખૂણાનો સરવાળો 70, તો આ ખૂણો સીઓઈનું માપ આપણે શોધી શકીએ। તો ખૂણો સીઓઈ બરાબર 180 આખો એઓબી, એમાંથી આપણે 70 અંશ બાદ કરી દઈએ, ન સમજાય તો અહીંયા લખો ખૂણો સીઓઈ શોધવો હોય, આ ખૂણો સીઓઈ શોધવો હોય સીઓઈ, તો 180માંથી આ બેનો સરવાળો બાદ કરવો પડે, ખૂણો એઓબી માઇનસ સરવાળો એઓસી વત્તા ખૂણો બીઓઈ, આ બંનેનો સરવાળો 70 આપ્યો છે, આ 180 અંશ છે એમાંથી આ 70 ગયા, આવ્યું આપણું, તો જવાબ મળ્યો 110 ખૂણો સીઓઈ। આપણને વિપરીત ખૂણો સીઓઈ શોધવા કહ્યું છે અને માટે વિપરીત ખૂણો સીઓઈ શોધવો હોય તો શું કરવું પડે, અહીં જુઓ હું ફરી આકૃતિ દોરું છું, આ એ બી રેખા છે આપણી બરાબર અને આ ખૂણો સીઓઈ છે બરાબર, આપણને 110 મળે જે આપણે શોધ્યું। હવે એનો વિપરીત ખૂણો એટલે આ અહીંથી લઈ અને અહીં સુધીનો ખૂણો બરાબર, હવે આખું સર્કલ કેટલું થાય, 360,
એમાંથી આ 110 બાદ કરવાના, એટલે વિપરીત ખૂણો COE શોધવો હોય તો 360 માંથી આપણે ખૂણો COE બાદ કરવો પડે, એટલે 360° માઇનસ COE શોધ્યો આપણે 110, આ બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 250°, એટલે વિપરીત ખૂણો COE બરાબર 250. સ્વાધ્યાય 6.1 એનો દાખલા નંબર 2, જેમાં XY અને MN આ બે રેખાઓ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, વળી ખૂણો POY, આ ખૂણો POY 90° ખૂણો છે, AJMB એટલે કે આ બે જે ખૂણા છે તેનું પ્રમાણમાં 2:3 છે, તો ખૂણો C શોધો. તો હવે ખૂણો C શોધવા માટે આપણે પહેલા A અને B શોધવા પડશે. તો અહીંયા ખૂણો POY 90° છે, આ ખૂણો છે XOY, ખૂણો XOY એ સરળ કોણ છે અને સરળ કોણ હોય એટલે કે 180° છે. હવે એમાં આ POY એ 90° છે એટલે સ્વાભાવિક છે કે POX એ 90° થશે, અને માટે ખૂણો POX બરાબર 90°, અને આ POX એમાં આ બે ખૂણા A અને B એ આસન્ન ખૂણા છે એટલે A અને B નો સરવાળો પણ 90 થશે, અને માટે A વત્તા B બરાબર 90°. હવે A અને B નું પ્રમાણમાં આપ્યું છે, જ્યારે પ્રમાણમાં આપ્યું હોય ત્યારે તેને શોધવા માટે એની સાથે X જોડીએ છે, એટલે અહીંયા થશે 2X પ્લસ 3X ઇઝ ઇક્વલ ટુ 90°, 3 × 2 = 5 એટલે 5X બરાબર 90°. હવે X બરાબર 90 ના છેદમાં 5 માટે X બરાબર 18, 18 × 5 = 90 બરાબર, એટલે X ની કિંમત મળી 18. હવે આપણે A શોધીએ, A બરાબર કેટલા લીધા છે 2X, અને માટે A બરાબર 2 × 18 એટલે આ થયા 36, એટલે ખૂણા એનું માપ મળ્યું 36. એ જ રીતે B બરાબર 3X છે, અહીંયા જુઓ B બરાબર 3X છે, માટે B બરાબર 3 × X ની કિંમત આપણને 18 મળી, 18 × 3 = 54 એટલે B બરાબર 54. A અને B બંનેની કિંમત મળી ગઈ. હવે અહીં આ જે B છે અને C છે, અહીંયા જુઓ રેખા MN એક સીધી રેખા છે, એટલે આ B અને C આ બંને કેવા થશે, રૈખિક જોડના ખૂણા થશે, અને રૈખિક જોડના ખૂણા એટલે એમનો સરવાળો 180 થાય. ખૂણા B નું માપ આપણી પાસે છે એટલે હવે આપણે ખૂણો C શોધી શકીએ. તો આ ખૂણો XOM XON, ખૂણો XOM અને ખૂણો XON રૈખિક જોડ રચે છે, અને રૈખિક જોડ રચે માટે ખૂણો XOM પ્લસ ખૂણો XON બરાબર 180° થાય, પરંતુ XOM એટલે કેટલા, તો કે B, તો B કેટલા છે, તો 54 વત્તા ખૂણો XON એ શું છે, તો કે C, માટે C બરાબર 180 − 54 અને માટે C બરાબર 180 માંથી 54 બાદ કરીશું એટલે મળશે 126. તો C નું માપ થયું 126. સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 3, જેમાં ખૂણો PQR અને ખૂણો PRQ સરખા છે, તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT. આ બે ખૂણાને સરખા સાબિત કરવાના છે. એના માટે અહીં આપણે જોઈએ કે આ જે કિરણ છે QP એ આ રેખા ST પર આવેલું છે બરાબર, એટલે આ ક્યુ બિંદુ અહીં રેખા ST પર છે. તો કિરણ QP એ રેખા ST પર
છે અને માટે આ ખૂણો ખૂણો PQR અને ખૂણો PQS આ બંને રૈખિક જોડ રચે છે એટલે બંનેનો સરવાળો 180 થશે એટલે ખૂણો PQR વત્તા ખૂણો PQS બરાબર 180 આ એક આપણને પરિણામ મળ્યું જેને આપણે કહીશું નંબર 1 હવે એ જ રીતે આ જે કિરણ છે કિરણ RP એ પણ રેખા ST પર આવેલું છે તો કિરણ RP એ રેખા ST પર છે અને માટે આ બંને ખૂણા એટલે કે PRQ અને PRT આ બંને ખૂણા 180 અંશના થશે રેખિક જોડ રચે છે એટલે ખૂણો PRQ વત્તા ખૂણો PRT બરાબર 180 હવે આ જે PRQ છે અહીંયા જોવાનું PRQ is equal to PQR આપ્યું છે અને માટે આપણે PRQ ની જગ્યાએ PQR લખી શકીએ માટે અહીંયા લખીએ ખૂણો PQR વત્તા ખૂણો PRT બરાબર 180 અંશ અહીંયા આ નંબર 2 હવે અહીંયા આપણે કૌંસમાં લખીશું કારણ કે આ PRQ ની જગ્યાએ આપણે PQR કેમ લખ્યું તો કે PQR અને ખૂણો PRQ સરખા આપેલા છે બરાબર હવે આ બંનેને સરખાવી કેવી રીતે તો કે એની ડાબી બાજુ સરખી છે એટલે જમણી બાજુ સરખી થાય એટલે જમણી બાજુને સરખાવી એટલે ખૂણો PQR પ્લસ ખૂણો PQS આ ડાબી બાજુ એની લખી હવે આની ડાબી બાજુ લખી બરાબર ખૂણો PQR વત્તા ખૂણો PRT હવે બંને બાજુ PQR PQR કેન્સલ થઈ જાય માટે ખૂણો PQS બરાબર ખૂણો PRT થશે આ જે પરિણામ આપણને માંગ્યું હતું તે મળી ગયું છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ